નમસ્કાર મિત્રો વેલકમ ટુ એજ્યુકેશનલ યુટ્યુબ ચેનલ લાસ્ટ ટાઈમ આપણે બહુપદીના શૂન્ય અને એના સહગુણકોનો સંબંધ ભણ્યા છે તેમજ એને રિવર્સ પ્રોસેસ જોયું હતું બહુપદીના સહગુણકો આપેલા હોય અને અથવા તો શૂન્ય આપેલા હોય અને એના ઉપરથી બહુપદી કઈ રીતે શોધવી એ જોયું તેમજ બહુપદી ઉપરથી એના શૂન્ય અને એના સહગુણકોનો સંબંધ કેવી રીતે દર્શાવી શકાય એ વિશેની ચર્ચા કરી હતી હવે એક નવો ટોપિક ભણવાનો છે જનરલી આ ટોપિક નવો નથી કારણ આને આપણે ધોરણ નવમાં ભણી ચૂક્યા છે બહુપદીઓના ભાગાકાર બહુપદીઓના ભાગાકાર આ ટોપિક આપણે ધોરણ નવમાં ભણી ચૂક્યા છીએ પરંતુ ટેન્થમાં આપણે રિપીટ થાય છે આથી આપણા માટે ભણવો ખૂબ જ જરૂરી છે હવે શું ભણ્યા છીએ એ જોઈ લઈએ ધોરણ નવમાં કેટલે સુધી ભણ્યા હતા બેઝિક જો આપણે કોઈ વસ્તુનો ભાગાકાર કરવો છે ધારો કે કોઈ સંખ્યા છે કોઈ નંબરનો ભાગાકાર કરવો છે બસો અડતાલીસ ભાગે આપણે બે કરવા છે તો આપણે ડાયરેક્ટ આખી આ સંખ્યાનો ભાગાકાર કરતા નથી પહેલાં શું કરીએ છીએ તો પહેલાં આપણે બેને લઈએ છીએ અને કરીએ છીએ બે એકા બે પહેલું જે અંક છે એને આપણે જીરો બનાવીએ છીએ ત્યારબાદ શું કરીએ છીએ આગળના અંક ઉપર જઈએ છીએ પછી બે બે ચાર આ અંક ઝીરો થાય પછી શું કરીએ છીએ આગળના અંક ઉપર જઈએ અને બે ચાર આઠ અને અંતમાં શેષ શું આવે છે શૂન્ય હવે દરેક વખતે શેષ શૂન્ય આવે એવું જરૂરી નથી આ તો થઈ નંબરના ભાગાકારની વાત પરંતુ બહુપદીઓનો ભાગાકાર કઈ રીતે કરવા તો ધારો કે કોઈ બહુપદી છે થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન આને આપણે ભાગવી છે એક્સ પ્લસ વન વડે તો શું કરીએ છીએ હંમેશા ભાગાકારનો એક જ નિયમ પહેલું જે પદ છે આ આપણું પહેલું પદ કહેવાય આને આપણે ભાગવાનું છે આથી આ થ્રી એક્સ સ્ક્વેરને પહેલાં જીરો બનાવવાના કેવી રીતે બનાવવાના જીરો તો અહીંયા આપણને ભાજક જે આપેલો છે એને કંઈક ઓપરેશન કરવાનું એને કંઈક શણગાર એવો કરવાનો જેથી આ પદ આપણું જીરો થાય હવે અહીંયા શું કરતા હતા બે ગુણ્યા એક કરીએ ત્યારે અહીંયા કેટલા આવે બે આવે અને આથી આ પદ કેવું થાય જીરો થાય તો અહીંયા એવું કંઈક પદ આપણે મૂકીએ જેથી આની આ સંખ્યા આપણને અહીંયા મળે જેથી આપણું આ પદ જીરો થઈ જાય અને એ બધામાં ખબર ના પડે તો અહીંયા કયું પદ મૂકવાનું એ જો ડાયરેક્ટ જવું હોય તો આ પદ લેવાનું કયું થ્રી એક્સ ક્વેર જેને જીરો કરવાનું છે એ પદ ભાગ્યા અહીંયા જે બહુ પદી આપેલી હોય એની જે મેક્સિમમ ઘાત હોય એ ચલ આપણે અહીંયા લેવાનો અહીંયા ચલની મેક્સિમમ ઘાત કેટલી છે એક તો એક્સ ગયા વધ્યા કેટલા એક્સ તો આ એક્સ આપણે અહીંયા મૂકી દેવાના જેથી શું થશે આ ત્રણેક્સનો એક્સ સાથે ગુણાકાર કરીએ તો આપણને કઈ સંખ્યા મળશે ત્રણેક્સ સ્ક્વેર જેથી શું થાય આ પહેલું પદ અને આ પદ આપણું સરખું થઈ જાય જેથી આપણો ભાગાકારનો નિયમની કંડિશન છે એ કંડિશન આપણી પૂરી થાય કઈ પહેલું પદ હંમેશા જીરો પરંતુ જુઓ અહીંયા એક્સ સાથે એક પણ જોડાયેલો છે આથી આ ત્રણે એક્સ જે છે એ આ એક સાથે પણ ગુણાશે તો પ્લસ થ્રી એક્સ હવે નેક્સ્ટ શું કરતા હતા આપણે પ્લસ હોય તો માઇનસ કરવાનું માઇનસ હોય તો પ્લસ કરવાનું અહીંયા બંને પ્લસ છે આથી આપણે શું કર્યા બંને માઇનસ પ્લસ થ્રી એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ સ્ક્વેર પછી આ જે નવું ચિહ્ન આવ્યું એને આપણે કન્સિડર કરીશું તો શું થઈ જાય ઝીરો હવે પ્લસ ટુ એક્સ માઇનસ થ્રી એક્સ તો વધીશું માઇનસ એક્સ પ્લસ શું ઉતારીએ છીએ આપણે ઉપરથી એક હવે જુઓ પહેલું પદ આપણે કહ્યું છે માઇનસ એક્સ તો પહેલાં પદને હંમેશા જીરો કરવાનો આ આપણો નિયમ છે તો અહીંયા જો આપણે માઇનસ એક વડે ગુણીએ તો અહીંયા માઇનસ એક માઇનસ એક થાય પ્લસ પ્લસ આથી આ પદ આપણું જીરો થઈ જાય અને બે તો શેષ કેટલી વધી બે હવે જુઓ આગળ અહીંયા આપણે એકલા બે આવ્યા કોઈ પણ પ્રકારનું પદ આવતું નથી જ્યારે પદ આવે ત્યારે શું કરી દેવાનો દેવાનો આપણો ભાગાકાર ત્યાં પૂરો કરી એ આ દાખલા માટે નિયમ શું છે એ આપણે આગળ જોઈએ છે બરાબર હવે આ જે છે બહુપદીઓ માટેની ભાગ પ્રવિધિ આ ભાગ પ્રવિધિ શબ્દ જોઈને બી જવાનું નથી કરવાનો આપણે ભાગાકાર જ છે બરાબર પરંતુ આપેલું શું છે જો પી ઓફ એક્સ અને જી ઓફ એક્સ બે બહુપદીઓ હોય જેમાં જી ઓફ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો તો આપણે એવી બહુપદીઓ ક્યુ ઓફ એક્સ અને આર ઓફ એક્સ શોધી શકીએ જેથી આવું કંઈક થાય શું હતું આ જોઈ લઈએ હવે આપણે કોઈ ભાગાકાર કરીએ જ્યારે બહુપદીઓના ભાગાકાર કરતા હોઈએ તો શું લઈએ છે ધારો કે કોઈ બહુપદી છે પી ઓફ એક્સ કોઈ બીજી બહુપદી વડે ભાગીએ એ બહુપદી કઈ છે જી ઓફ એક્સ આથી અહીંયા કંઈક આવશે જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ ભાગ ફળ પરંતુ એને ઇંગ્લિશમાં શું કહેવાય ક્વેશ્ચન તો અહીંયા આપણે શું લખીશું ક્યુ એક્સ અહીંયા જે આવશે એ ભાગફળ હોય આપણું અને છેલ્લે અંતમાં શું વધશે શેષ જેને ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે રિમેનિંગ રિમેનિંગનો આર આથી જે શેષ વધે એને આપણે કયા વડે દર્શાવીએ છીએ આર ઓફ એક્સ વડે બરાબર હવે જુઓ આ કઈ રીતે આવ્યું છે એ આપણે જોઈ લઈએ આપણે ભાગાકાર કરીએ ધારો કે પાંચને આપણે બે વડે ભાગીએ છીએ તો શું થાય બે બે ચાર અહીંયા શું વધ્યું એક હવે પોઈન્ટમાં ભાગ ચાલે પરંતુ આપણે પોઈન્ટમાં ગણવાના નથી તો પાંચ બરાબર મારે લખવું હોય પાંચ બરાબર બે બે ચાર બે ગુણ્યા બે પ્લસ એક તો પાંચ થઈ જાય બરાબર પાંચ બરાબર બે ગુણ્યા બે પ્લસ એક કરીએ તો પાંચ થઈ જાય પરંતુ આ બે ગુણ્યા બે શું છે એક બે તો શું છે આપણો ભાજપ છે આ બે શું શું છે છે એ અને છેલ્લે વધ્યું શેષ તો હંમેશા રીતે જ હોય ભાજપ અને ભાગફળનો ગુણાકાર કરો અને એમાં જ્યારે આપણે વધેલી શેષ ઉમેરીએ ત્યારે આપણને જે મેન બહુપદી અથવા તો મેન જે ભાજ્ય હોય એ

ભાજક કઈ છે આપણી જી ઓફ એક્સ ભાગફળ કયું છે ક્યુ ઓફ એક્સ અને શેષ શું વધે છે આપણી આર ઓફ એક્સ તો હમણાં તો આપણે ભણ્યા કે આ આપણે લાવવું હોય તો શું કરવું પડે ભાજક અને ભાગફળનો ગુણાકાર તો જી ઓફ એક્સ ગુણ્યા ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ ભાજક અને ભાગફળનો ગુણાકાર અને એમાં એડ કરવાની શેષ જેથી આપણને શું મળે પી ઓફ એક્સ તો આપણે આ સાબિત કર્યું શું પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય જી ઓફ એક્સ ઇન્ટુ ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ જ્યાં એક્સ શું છે ભાજક ક્યુએક્સ શું છે ભાગફળ અને આર એક્સ શું છે શેષ અને આ પરિણામ જ શું ઓળખાય ભાગ પ્રવિધિ તરીકે ઓળખાય મતલબ કે તમને કીધું છે કે આપેલ બહુપદીનો ભાગાકાર કરો તેમજ તેની ભાગ પ્રવિધિ ચકાસો તો આપણે કરવાનું શું છે ભાગાકાર કરી નાખવાનો તેમજ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થાય આટલું આપણે સાબિત કરી દેવાનું છે દાખલામાં જોઈશું ત્યારે આપણને વધારે ખબર પડશે ચલો હવે દાખલા ઉપર જઈએ એ પહેલા કે આ ભાગાકાર સીધું તમને નહીં કીધું હોય અમુક ટાઈમે કે ભાગાકાર કરો બરાબર કયા કયા શબ્દો વાપરેલા હશે એક તો સીધો ભાગાકાર કરો એવું આપેલું હોય જો ઈઝીલી પૂછવું હોય તો બીજું તમને પૂછી શકે છે ભાગફળ અને શેષ શોધો ત્યારે આપણે ભાગાકાર કરીશું ભાગ પ્રવિધિ ચકાસો ત્યારે પણ આપણે ભાગાકાર કરવાનો છે આપેલ બહુપદી બીજી કોઈ બહુપદીનો અવયવ છે કે નહીં આવું જો રકમમાં આપેલું હોય ત્યારે પણ આપણે શું કરીશું ભાગાકાર જ કરીશું અને છેલ્લે બે શૂન્યો આપેલા હોય અને બાકીના શૂન્યો શોધવાના હોય આવા બધા શબ્દો જ્યારે આ બધા પ્રકારના શબ્દો આપેલા હોય ત્યારે આપણે એક જ રીતે એપ્લાય કરવાની છે કઈ ભાગાકારની રીત ક્લિયર દાખલા ઉપર જઈએ એટલે વધારે સમજ પડશે શું કીધું છે ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વનને એક્સ પ્લસ ટુ વડે આપણે ભાગવાના છે બરાબર તો જેને ભાગવાના છે એને શું કરો અંદર લખો ટુ એક્સ સ્ક્વેર પ્લસ થ્રી એક્સ પ્લસ વન શેના વડે ભાગવાના છે એને મૂકો બાર એક્સ પ્લસ ટુ બરાબર ભાગાકારનો એક જ નિયમ આ પદને પહેલાં ઝીરો કરવાનું અહીંયા શું આવે એ ડાયરેક ખબર ના પડે તો શું કરવાનું આ જે પહેલું પદ હોય એ ટુ એક્સ સ્ક્વેર ભાગ્યા આ જે પહેલું પદ હોય એ એ બંનેનો ભાગાકાર કરવાનો વધશે શું અહીંયા ટુ એક્સ તો એ પદ અહીંયા મૂકી દેવાનું બરાબર હવે આ ટુ એક્સનો એક્સ સાથે ગુણાકાર કરીએ તો શું થાય ટુ એક્સ સ્ક્વેર પણ અહીંયા બે જોડાયેલા છે તો બે જોડે પણ આપણે ગુણાકાર કરવો પડે તો પ્લસ ફોર એક્સ બરાબર પછી શું કરતા આપણે ચિહ્નો બદલવાના માઇનસ માઇનસ આ પદ શું થઈ ગયું જીરો એને લખવાનું નહીં હવે જોવા પ્લસ ત્રણ છે માઇનસ ચાર એક્સ આવું કરીએ અસમાન ચિહ્નો હોય ત્યારે શું થાય એની બાદ બાકી અને ચિહ્નવાનું આવે મોટી સંખ્યાનું તો અહીંયા ત્રણ એક્સ કરતા ચાર એક્સ કેવા છે મોટા અને એનું ચિહ્ન કયું છે માઇનસ તો અહીંયા શું વધશે માઇનસ એક્સ ઉપરથી ઉતાર્યો આપણો એક ફરીથી એ જ નિયમ હજી એક્સ છે આમાં તો આ પદને શું કરો એ પદને જીરો કરવા માટે અહીંયા શું લખવું ડાયરેક્ટ ખબર ના પડે તો પહેલું જે પદ હોય ભાગ્યા આનું જે પહેલું પદ હોય એ તો વધે શું અહીંયા જીરો નહીં એક્સ ભાગ્યા એક્સ એટલે શું વધશે માઇનસ એક તો અહીંયા શેના વડે ગુણવાનું આપણે માઇનસ એક વડે બરાબર તો આ માઇનસ એક એક્સ સાથે પણ ગુણાય એટલે થાય માઇનસ એક્સ આ માઇનસ એક બે સાથે પણ ગુણા એટલે થાય માઇનસ બે ચિહ્નો બદલી નાખવાના બરાબર વધીશું ત્રણ તો શેષ કેટલી વધી અહીંયા ત્રણ હવે જુઓ આ ભાગાકાર એ રીતનો કરેલો છે બરાબર ના ખબર પડે તો વિડીયો સ્ટોપ કરીને જોઈ લેજો હવે અહીંયા ભાગ પ્રવિધિ ચકાસવાની કીધી નથી પરંતુ જો કીધું હોય કે ભાગ પ્રવિધિ ચકાસો તો કઈ રીતે ચકાસવાની તો આપણે પહેલાં એ સૂત્ર યાદ રાખી દેવાનું છે કયું સૂત્ર તો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય જીએક્સ ગુણ્યા ક્યુ એક્સ પ્લસ આર એક્સ તો પહેલાં શું લખવાનું જી ઓફ એક્સ ગુણ્યા ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ શું છે ભાજક તો આમાં ભાજક કયો છે એક્સ પ્લસ ટુ ભાગફળ કયું છે ટુ એક્સ માઇનસ વન અને શેષ કેટલી વધી ત્રણ બરાબર આપણે શું કરીએ છીએ જો આ રીતે કરીએ તો આપણને પી ઓફ એક્સ મળે છે કે નહીં પી ઓફ એક્સ શું છે જે આ અંદર છે એ ભાજ્ય બરાબર હવે ગુણાકાર જ્યારે આપણે કરીએ ત્યારે શું થશે ટુ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ ફોર એક્સ માઇનસ ટુ પ્લસ થ્રી બરાબર તો અંદર શું વધશે ટુ એક્સ સ્ક્વેર પ્લસ તો આપણું આ જે રકમ માગી છે આ રકમ આપેલી છે એ જી ઓફ એક્સ ગુણ્યા ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આથી આપણે શું કર્યું આ ભાગ પ્રવિધિ ચકાસી ક્લિયર નેક્સ્ટ બહુપદી છે થ્રી એક્સ નો ઘન પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ ફાઈવ અને એને કોના વડે ભાગવાના છે તો એક્સક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન આ બહુપદી વડે ભાગવાના છે આપણે બરાબર તો લખી નાખવાનું પહેલાં ભાગાકાર કરી નાખવાનું અંદર જેને ભાગવાના છે એ લખો એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ ફાઈવ બાર જેના વડે ભાગવાના છે એ લખો ટુ એક્સ પ્લસ વન હવે જુઓ આજ સુધી આપણે જે બહુપદીઓ ભણ્યા જે બહુપદીઓના ભાગાકાર ભણ્યા એમાં શું આવતી હતી અહીંયા જુઓ કોઈ દિવસ બે ઘાત આવી ન હતી ખાલી શું આવતી હતી સુરેખ બહુપદી મતલબ જેની ઘાત હોય એવી બહુપદીઓના જ ભાગાકાર આપણે કરેલા છે જ્યારે અહીંયા શું છે બે ઘાતવાળી બહુપદી તો શું નિયમો બદલાય છે નહીં નિયમો આપણા એના એ જ છે માટે ડરવાનું બરાબર લખી નાખશો અહીંયા શું ત્રણ એક્સનો ઘન પ્લસ એક્સનો સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ ફાઈવ અને અહીંયા કઈ બહુપદી આવશે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ વન બરાબર હવે જોવો અહીંયા શું લખવું એ ખબર ના પડે ડાયરેક્ટ જો કે પડી જ જાય અહીંયા ત્રણ એક્સનો ઘન છે બરાબર અહીંયા આપણી જોડે એક્સ સ્ક્વેર છે તો ત્રણ એક્સનો ઘન કરવો હોય તો હજી એક્સ સ્ક્ર ને એક્સ વડે ગુણ્યા ત્યારે શું થાય એક્સ નો ગન પણ અહીંયા શું જોઈએ છે આપણે ત્રણ એક્સ નો ગન તો ત્રણ એક્સ વડે ગુણી નાખવાના તો અહીંયા ઉપર શું આવે ત્રણ બરાબર શું આવશે ત્રણ એક્સ ત્રણ એક્સ તો અહીંયા શું થાય તો પહેલું પદ તો ઝીરો કરવાનું છે એટલે અહીંયા શું આવશે ત્રણ એક્સ નો ગન પછી શું આવે હવે અહીંયા ત્રણ પદ હોય તો આ ત્રણે ત્રણ પદ જોડે આ સંખ્યા ગુણાય તો ત્રણ દુ છ એક્સ નો વર્ગ પ્લસ એક ગુણ્યા ત્રણ એક્સ તો શું આવે ત્રણ એક્સ હવે જુઓ બધા પ્લસ છે તો ચિહ્ન બદલી નાખવાના બધા માઇનસ બરાબર આ પદ ગાયું પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ છ એક્સ સ્ક્વેર મતલબ એક્સક્વેર માઇનસ છ એક્સ સ્ક્વેર આવી રીતે લખાય તો છ એક્સ સ્ક્ર જાય તો કેટલા વધે માઇનસ પાંચ કેમ અહીંયા છ ની આગળ માઇનસ ચિન્હ છે જે ચિન્હ મોટું હોય એ ચિન્હ આપણે લખવાનું એક્સ બરાબર હવે ઉપર વધ્યું છે કંઈ હા તો પાંચ ને ઉતારી લઈએ નીચે બરાબર ઉતારે હવે પહેલું જોવો શું છે પાંચ એક્સ નો વર્ગ અહીંયા એક્સ નો વર્ગ છે મતલબ કે હજી ભાગ ચાલશે જ્યારે અહીંયા મતલબ કે આ બાજુ આપણે ભાગાકાર કરતા કરતા એવી કોઈ ઘાત આવી જાય જે અહીંયા ભાજક આપેલો હોય એની ઘાત કરતા નાની હોય ત્યાંથી આપણે ભાગાકાર બંધ કરી દેવાનું શું કીધું ના ખબર પડી તો જોઈ લઈએ શું ભાગાકારનો નિયમ આપણો એક જ છે પહેલું પદ આ છે તો આને આપણે ઝીરો કરવાનું છે આપણી જોડે ખાલી એક્સ સ્ક્વેર છે આપણે લાવવાના છે શું માઇનસ પાંચ એક્સ સ્ક્વેર લાવવાના છે તો કેટલા વડે ગુણીએ તો માઇનસ પાંચ એક્સ સ્ક્વેર આવે હવે એક્સક્વેર તો છે જ આપણી જોડે તો માઇનસ પાંચ વડે જ ગુણી નાખીએ તો થઈ જાય તો લખો અહીંયા માઇનસ પાંચ તો શું થશે માઇનસ પાંચ એક્સ સ્ક્વેર પણ a - 5 બધા જોડે ગુણ હશે તો -10x - 5 બરાબર ચિન્હો બદલી નાખવાના પહેલું પદ 0 ત્યાં શું વધશે હવે 9x હું અહીંયા લખું છું બરાબર અહીંયા જગ્યા નથી દેખાય એટલા માટે 9x અહીંયા + છે +5 +5 તો 9x + 10 હવે જોવો અહીંયા x છે પણ અહીંયા જુઓ એક્સની કેટલી ઘાત છે બે ઘાત અહીંયા કેટલી છે એક્સની એક ઘાત તો જ્યારે આ ઘાત મોટી હોય અને આ ઘાત નાની હોય ત્યારથી આપણે ભાગાકાર અટકાવી દેવાનો મતલબ અહીંયા હવે એક્સની બે ઘાત છે જેથી અહીંયા ભાગ ચાલવાનો નથી કારણ આની જોડે એક જ ઘાત છે માટે આગળ ભાગાકાર શક્ય નથી તો જ્યાં સુધી આ જે પદ હોય એના કરતા નાની ઘાત ના આવી જાય ત્યાં સુધી જ આપણે ભાગાકાર કરવાનો બરાબર ભાગાકાર અહીંયા લખેલો જ છે બરાબર સ્ટોપ કરીને તમારી રીતે ગણજો અને પછી જોજો અહીંયા બરાબર ભાગ પ્રવિધિ ચકાસવાની કીધી હોય તો એ જ ફોર્મ્યુલા કયું લખવાનું જી ઓફ એક્સ ગુણ્યા ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ એક્સ શું છે ભાજક એક્સ શું છે ભાગફળ અને એક્સ શું છે શેષ આ બધી કિંમત તમે અહીંયા મૂકશો અહિયાં મૂકેલી જ છે એક્સ સ્ક્ર માઇનસ એક્સ ગન માઇનસ ત્રણ એક્સ પ્લસ ફાઈવ હવે જોવો અસ્તવ્યસ્ત લખેલી છે આ બહુ તો પહેલા શું કરવાનું બહુપદીને એ રીતે ગોઠવવાની જેથી એમાં જે ચલ છે એ ચલની ઘાતનો ક્રમ હંમેશા કેવું થાય ઉતરતા ક્રમમાં થાય મતલબ એક્સનો ઘન હોય તો એ પહેલા આવે એક્સનો વર્ગ એના પછી એક ઘાત અને એક્સની જીરો ઘાત આ ક્રમમાં આપણે ગોઠવવાનો હંમેશા હવે આપેલ બહુ આ ક્રમમાં ગોઠવેલી નથી ક્રમમાં ગોઠવીએ તો કઈ રીતની થાય એક્સનો ઘન પ્લસ ત્રણ એક્સનો વર્ગ માઇનસ થ્રી એક્સ પ્લસ ફાઇવ આ રીતે ક્રમમાં ગોઠવાય બરાબર હવે જેને ભાગવાની છે એ અસ્તવ્યસ્ત આપેલી છે તો એને ક્રમમાં જ ગોઠવવાની બરાબર તો એને ક્રમમાં ગોઠવીએ તો શું થાય માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ પ્લ માઇનસ વન માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ વન આ રીતે ક્રમમાં ગોઠવી બરાબર ક્રમમાં ગોઠવ્યા પછી આપણે ગોઠવી નાખી હવે શું કરવાનું છે આ પહેલું પદ જે છે એને ઝીરો કરવાનું આપણી જોડે છે શું તો એક્સનો સ્ક્વેર છે આપણી જોડે માઇનસ એક્સનો સ્ક્વેર છે આપણે લાવવાના છે કેટલા માઇનસ એક્સનો ઘન તો એક્સના સ્ક્વેરને કેટલા વડે ગુણીએ ત્યારે એક્સનો ઘન થાય તો આપણને ખબર છે જો એક્સ વડે ગુણવામાં આવે તો x નો ઘન થઈ જાય તો ગુણી નાખો એક્સ વડે તો આપણે એક્સ વડે ગુણી નાખ્યા બરાબર હવે અહીંયા એક્સ વડે ગુણશો તો આ એક્સ આ ત્રણે ત્રણ પદો સાથે ગુણાશે બરાબર તો અહીંયા શું આવશે પહેલા એક્સ ઇન્ટુ એક્સ તો થાય માઇનસ એક્સ ઘન પ્લસ એક્સ એક્સ અને પ્લસ એક્સ આ બંનેનો ગુણાકાર શું થાય માઇ પ્લસ એક્સ સ્ક્વેર અને એક્સ ઇન્ટુ માઇનસ વન તો શું થાય માઇનસ એક્સ બરાબર તો આવું કંઈક પદ આપણને અહીંયા જોવા મળશે ત્યારબાદ શું કરવાના અહીંયા માઇનસ છે તો પ્લસ આ પદ છે પ્લસ છે તો માઇનસ અહીંયા માઇનસ છે તો પ્લસ બરાબર કરી નાખ્યું પહેલું પદ તો શું થઈ જાય હંમેશા આપણું ઝીરો હવે વધીશું અહીંયા જોવા ત્રણ એક્સ સ્ક્વેર આ પદની વાત થઈ રહી છે ત્રણેક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર તો શું બધ્યા ટુ એક્સ સ્ક્વેર લખ્યા અહીંયા અહીંયા શું વધ્યું ત્રણેક્સ પ્લસ એક્સ અહીંયા જો હવે અસમાન ચિહ્નો છે તો અસમાન ચિહ્નો શું થાય બાદ બાકી તો ત્રણેક્સમાંથી એક્સ જાય તો બે પરંતુ ચિહ્ન મોટું કયું છે માઇનસ તો શું આવે માઇનસ ટુ એક્સ તો ટુ એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ શું કર્યા ઉપરથી પ્લસ ફાઇવ બરાબર અહીંયા સુધી ખબર પડી ગઈ હશે બધાને હવે જુઓ ટુ એક્સ સ્ક્વેર ઘાત કેટલી છે બે અહીંયા કેટલી છે ઘાત બે તો હજી ભાગ ચાલશે બરાબર અહીંયા જ્યારે આપણે એક ઘાત થઈ જાય અને અહીંયા બે ઘાત હોય ત્યાંથી આપણો ભાગાકાર અટકી દેવાનો તો હવે પહેલું પદ કયું છે આપણું ટુ એક્સ સ્ક્વેર ટુ એક્સ સ્ક્વેરને જીરો કરવાના છે આપણને શું આપેલું છે માઇનસ એક્સ સ્ક્વેર તો ટુ એક્સ સ્ક્ર લાવવા હોય તો માઇનસ એક્સવેર કેટલા વડે ગુણવા પડે પહેલા તો બે વડે ગુણીએ તો ટુ એક્સ તો થઈ જાય બરાબર પણ આપણે કેટલા લાવવાના છે પ્લસ ટુ એક્સ સ્ક્વેર આપણી જોડે કેટલા છે માઇનસ તો માઇનસ બે વડે જો ગુણીએ આપણે તો માઇનસ માઇનસ પ્લસ બે થઈ જાય અને આપણને ટુ એક્સ સ્ક્વેર મળી જાય તો શું કરશું

પ્લસ ટુ એક્સ આ પદ શું થઈ જાય જીરો તો બીજું પદે જીરો અને પ્લસ પાંચ માઇનસ બે તો વધી શું ત્રણ હવે જો આમાં કીધેલું છે ભાગ પ્રવિધિ ચકાસો તો શું કરવાનું છે એક જ સૂત્ર જી ઓફ એક્સ ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ આવું કંઈક કર્યા તો જી ઓફ એક્સ શું છે આપણા જે બહુપદી વડે આપણે ભાગ્યા છીએ એ જેને આપણે કહીએ છીએ ભાજક માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ વન અહીંયા આપણે લખેલું જ છે ક્યુએ ક્યુ ઓફ એક્સ શું છે એક્સ માઇનસ ટુ અને આર ઓફ એક્સ શું છે શેષ ત્રણ ત્યારબાદ તમે ગણતરી કરશો અને ગણતરીમાં જો આ બહુપદી આવી તો અંતમાં શું લખવાનું તો જી ઓફ એક્સ ક્યુ ઓફ એક્સ પ્લસ આર ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ શું પી ઓફ એક્સ આથી આવું આપણે લખી શકીએ ક્લિયર સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણ છે દાખલા નંબર એકમાં તમને કીધું છે બહુપદી પી ઓફ એક્સ ને જી ઓફ એક્સ વડે ભાગો અને ભાગફળ અને શેષ મેળવો ભાગફળ અને શેષ મેળવવાનું છે મતલબ કે ભાગાકાર તમે કરો અને અહીંયા જે આવે એ ભાગફળ અને અહીંયા જે લાસ્ટમાં વધે એ શું કહેવાય આપણી શેષ પહેલા તમારે શું કરવાનું બહુપદી જોવાની બહુપદી પી ઓફ એક્સ જોઈને શું કરવાનું પેહલા તો એ બહુપદીઓમાં જે ચલ છે એ ચલની ઘાત ઉતરતા ક્રમમાં છે કોઈ ખૂટે છે કે નહીં એ જોઈ લેવાની શેના માટે જ્યારે જે બહુપદીને ભાગવાની છે એ બહુપદી જ ધારો કે અહીંયા પી ઓફ એક્સ ને ભાગવાની છે તો એક્સની ત્રણ ઘાત માઇનસ ત્રણ એક્સ નો વર્ગ પ્લસ પાંચ એક્સ માઇનસ ત્રણ બરાબર તો અહીંયા જુઓ ત્રણ ઘાત બે ઘાત એક ઘાત અને જીરો ઘાત તો ઉતરતા ક્રમમાં ઉતરતા ક્રમ પછી જ આપણે આગળ વધવાનું ક્યાં ભાગાકાર ઉપર જો ના હોય તો પહેલાં આપણે સેટ કરવાનું અને એને ઉતરતા ક્રમમાં ગોઠવવાની પછી આપણે આગળ વધીશું તો એક્સનો નો ઘન માઇનસ ત્રણ એક્સનો નો વર્ગ પ્લસ એક્સ માઇનસ ત્રણ બાર આવશે એક્સ સ્ક્વેર માઇનસ પછી નિયમ એક જ પહેલું પદ છે એને જીરો કરો એક્સવેર આપણી જોડે છે જો સાથે તો તો આપણને ઘન મળે આથી બંને પદ સરખા થાય પહેલું પદ જીરો થાય પરંતુ આ એક્સ એ આ બે સાથે ગુણાશે તો માઇનસ ટુ એક્સ બરાબર હવે જોવો અહીંયા એક્સ છે અહીંયા એક્સ છે તો આ બંનેમાં કોઈ દિવસ કોમન ના થાય કે આ બંનેમાંથી એવું નાય કે ત્રણ એક્સ નો વર્ગ માઇનસ બે એક્સ એટલે પાંચ એક્સ નો વર્ગ કે એક્સ નો વર્ગ આવું કંઈક નહીં લખાય કેમ જ્યારે આ એના ચલની ઘાત સરખી હોય એવા બે પદો વચ્ચે જ કોઈ આપણે સંબંધ સ્થાપિત કરી શકીએ કયો સંબંધ તો સરવાળા અને બાદ બાકીનો જો ના થતું હોય તો એ ગણતરી કરવાની નહીં તો શું કરવાનું તો પીવાનું નહીં શું કરવાનું અહીંયા જોવા આવે બે એક્સ આવશે મતલબ કે એક્સના સ્ક્વેર વાળું ના હોય તો આપણી પાસે એક એક્સ્ટ્રા પડેલું જ છે કયું જીરો એક્સનો વર્ગ હવે જીરોને તમે કોઈ સાથે ગુણો તો જવાબ શું થાય જીરો હવે જીરોને ઉમેરીએ કે જીરોને બાદ કરીએ એનાથી આપણે જવાબમાં કોઈ ફેરફાર પડવાનો નથી આથી આપણે લખી શકાય શેના માટે આપણો દાખલો ઇઝીલી આપણે ગણી શકીએ એ માટે તો શું કરવાનું જીરો એક્સ સ્ક્વેર મૂકી દેવાના જે ચલની ઘાત ખૂટતી હોય એની આગળ જીરો મૂકી દેવાનું જેથી આપણને દાખલામાં ભૂલ ના પડે માઇનસ ટુ એક્સ હવે જુઓ અહીંયા આપણે જરૂર છે માઇનસ ટુ એક્સ તો આ બે ભય બંધ થઈ ગયા તો હવે એની ગણતરી થઈ શકે બરાબર તો ફેરવી નાખો ચિહ્નો માઇનસ માઇનસ પ્લસ

x નો સ્કવેર છે તમારી જોડે તમારે લાવવાના છે માઇનસ ત્રણ એક્સ નો વર્ગ તો કેટલા વડે આને ગુણો તો માઇનસ ત્રણ એક્સ સ્કવેર આવે તો અહીંયા માઇનસ ત્રણ વડે જો ગુણ્યા તો માઇનસ ત્રણ આવે તો શું કર્યા અહીંયા માઇનસ ત્રણ વડે ગુણી નાખ્યા બરાબર તો આ માઇનસ ત્રણ મૂક્યા પછી ત્રણ નો સ્ક્વેર હવે જુઓ પછી શું આવશે સીધો ત્રણ નો સ્ક્વેર પ્લસ સિક્સ આવશે પણ અહીંયા સાત એક્સ છે સાત એક્સ એક્સની એક ગાત વાળું પદ છે જો એક ગાત વાળું પદ આપણને નથી મળતું તો શું કરીએ છીએ આપણે જીરો એક્સ ઉમેરી દઈએ જેથી આપણને દાખલો ગણવામાં આગળ તકલીફ ના પડે અને આ જે અચળ પદો હોય એને એકબીજાની નીચે રાખવાના ક્લિયર જેથી આપણને આ પદ મળ્યું ત્રણે એક્સ સ્ક્વેર પ્લસ જીરો એક્સ પ્લસ સિક્સ પછી ચિહ્નો બદલી નાખવાના માઇનસ હોય ત્યાં પ્લસ પ્લસ હોય ત્યાં માઇનસ ચિહ્નો બદલ્યા હવે શું વધ્યું પહેલું પદ ગયું વધ્યા શું સાતેક્સ માઇનસ નવ શેષ કેટલી આવી સાતેક્સ માઇનસ નવ અને ભાગફળ કયું આવ્યું ઉપર જે હોય એ કહેવાય ભાગફળ આ નીચે જે વધ્યું એ કહેવાય શેષ નેક્સ્ટ પી એક્સ જોવો બહુપદીની ઘાત ઉતરતા ક્રમમાં છે કે નહીં ચાર ગાત બે ગાત એક ગાત ને જીરો ઘાત ત્રણ ગાત નથી ના હોય તો શું કરવાનું એક્સ ની ચાર ગાત પ્લસ જીરો એક્સ નો ઘન જીરો એક્સ નો ઘન આપણે ઉમેરવાની જે ઘાત ના હોય એને ઉમેરી દેવાની હવે જીરો ને એક્સ ના ઘન જોડે ગુણો કે જીરો ને એક્સની સો ઘાત જોડે ગુણો જવાબ શું થાય જીરો જ તો આપણને જો દાખલો ગણવામાં સહેલું પડતું હોય તો ઉમેરવામાં આપણને કંઈ વાંધો હોવો જોઈએ નહીં ત્રણ એક્સ સ્ક્વેર બાકી બધું હોય એ એમનું એમ લખી નાખવાનું ભાગે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ વન ભાગાકારનો નિયમ પહેલું પદ જીરો પહેલું પદ જીરો કરવા અહીંયા એક્સક્વેર વડે ગુણીએ તો એક્સની ચાર ઘાત મળે માઇનસ એક્સનો ઘન પ્લસ એક્સનો વર્ગ ચિહ્નો બદલો માઇનસ પ્લસ માઇનસ આ ગયું જીરો એક્સનો ઘન માઇનસ ચાર એક્સનો વર્ગ પ્લસ ઉપરથી ઉતાર્યા ચાર એક્સ પહેલું પદ એક્સનો ઘન એને કરવાના 0 તો અહીંયા પ્લસ એક્સ વડે જો આપણે ગુણીએ તો શું થાય એક્સનો ઘન માઇનસ એક્સનો વર્ગ પ્લસ એક્સ બદલો માઇનસ પ્લસ માઇનસ આ પદ ગયું વધીશું અહીંયા માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર પ્લસ ત્રણ એક્સ પ્લસ ફાઈવ બરાબર અહીંયા આપણે પહોંચ્યા છીએ હવે પહેલું પદ કયું છે માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર અને અહીંયા મેક્સિમમ ઘાત કેટલી છે એક્સનો સ્ક્વેર બંને સરખી હોય ત્યાં સુધી ભાગ ચાલે જ્યારે આની નાની થઈ જાય પછી આપણે ભાગાકાર કરવાનો નથી બરાબર તો માઇનસ ત્રણ એક્સ સ્ક્વેર લાવવાના છે સેમાંથી એક્સ સ્ક્વેર આપણને આપેલા છે તો એક્સ સ્ક્વેરને એવા કઈ સંખ્યા વડે ગુણવામાં આવે જેથી માઇનસ ત્રણેક્સ સ્ક્વેર થાય તો માઇનસ ત્રણ વડે ગુણીએ તો શું થાય માઇનસ સ્ક્વેર તો અહીંયા શું કરે માઇનસ ત્રણ માઇનસ ત્રણ વડે ગુણીએ એટલે માઇનસ પ્લસ આ ત્રણ આ એક્સ જોડે પણ ગુણાશે તો માઇનસ ત્રણ અને માઇનસ એક્સ આ બંનેનો ગુણાકાર કરો તો ગુણાકારમાં શું થાય માઇનસ માઇનસ પ્લસ તો શું થાય પ્લસ અને માઇનસ ત્રણ ગુણ્યા એક તો પ્લસ માઇનસ માઇનસ ત્રણ તો શું લખે માઇનસ ચિહ્નો બદલી નાખવાના માઇનસ હોય ત્યાં પ્લસ પ્લસ હોય ત્યાં માઇનસ કેટલી આવશે શેષ આઠ તમે ધ્યાનથી ચોપડામાં ગણજો બરાબર સ્ટેપ બાય સ્ટેપ સ્ટોપ કરીને વિડિયો ભાગફળ ઉપર હોય એ ભાગફળ આ જે છેલ્લે વધ્યું એ શું કહેવાય શેષ ક્લિયર નેક્સ્ટ પી ઓફ એક્સ આપણને આપેલા છે એક્સ ની ચાર ઘાત માઇનસ પાંચ એક્સ પ્લસ છ પહેલું પી ઓફ એક્સ તમે જુઓ પછી બીજું સ્ટેપ એની ઘાત ઉતરતા ક્રમમાં છે કે નહીં એ ચેક કરો ચાર પછી સીધા એક ઉપર આવી ગયો તો બે ઘાતની ગાપચી મારી તો એક્સની ચાર ઘાત પ્લસ જે નથી એને આપણે ઉમેરી દેવાની પરંતુ સેના સાથે ગુણીને ઉમેરવાની જીરો સાથે જેથી આપણી રકમ બદલાય નહીં કારણ કોઈ સંખ્યામાં આપણે જીરોને ગુણીએ કોઈ સંખ્યાને જીરો વડે ગુણીએ તો એનો જવાબ શું થાય હંમેશા જીરો તો આપણો જો જીરો ઉમેરવાથી આપણો દાખલો સહેલો થતો હોય તો આપણને ઉમેરમાં ઉમેરવામાં વાંધો હોવો જોઈએ નહીં જીરો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ છ તો જેટલી ઘાતો ના હોય જે ભાગવાની છે એ બહુપદીમાં તો નો ઘન ઉમેરી દીધા અને શું છે છે તો આ જુઓ આની એક્સ ની જીરો ઘાત છે એક્સ ની જીરો ઘાત એટલે શું થાય એક તો બે ગુણ્યા એક બે આથી અહીંયા એક્સ ની જીરો ઘાત આપણે લખતા નથી બે માઇનસ પેલા પેલા બે બહુપદી વડે ભાગવાના છે એનો એ ક્રમ કેવો હોવો જોઈએ ઉતરતો ક્રમ હોવો જોઈએ જેનો ચલની ઘાતનું આટલું થાય પછી ભાગાકારની શરૂઆત કરવાની જો આમ ને આમ તમે મંડી પડ્યા તો क्या रे भागाकार पूरा થશે નહીં क्लियर હવે પહેલું પાછું જોવ શું છે x ની 4 घात x ની 4 घात ભાગ્યા માઈનસ x નો વર્ગ તો અહીંયા શું મળે x નો વર્ગ માઈનસ તો માઈનસ x ના વર્ગ વડે આપણે શું કરશું ગુણીશું તો શું થાય ચાલો લખીએ આ દાખલો x ની 4 घात + 0 x નો ઘન પ્લસ જીરો એક્સનો વર્ગ માઇનસ પાંચ એક્સ પ્લસ છ ભાગ્યા માઇનસ એક્સવેર પ્લસ ટુ તમારે એક્સ આ પહેલું પદ છે અને જીરો કરવાના છે તો એક્સની ચાર ઘાત તમારે લાવવાના છે માઇનસ એક્સનો વર્ગ તો એક્સના વર્ગને કેટલા વડે ગુણ્યા તો એક્સની ચાર ઘાત થાય તો તમે કહેશો એક્સના વર્ગ વડે જો ગુણવામાં આવે તો એક્સની ચાર ઘાત થાય પરંતુ પ્લસ એક્સની ચાર ઘાત લાવવાની છે અને આપણી તો કેટલી થાય છે માઇનસ ની ચાર ઘાત તો કે માઇનસ એક્સ ના વર્ગ વડે ગુણી નાખો બરાબર તો શું કરીશું આપણે માઇનસ એક્સ નો વર્ગ તો શું થશે અહિયાં એક્સની ચાર ઘાત માઇનસ ટુ એક્સ નો સ્ક્વેર આવશે પણ અહીંયા શું છે ઘન છે ઘનવાળું પદ નથી મળતું તો જીરો એક્સ ઘન પણ લખવાના એક્સ સ્ક્વેરની નીચે એક્સ એક્સક્વેર જ માઇનસ માઇનસ ટુ એક્સ સ્ક્વેર ઓકે માઇનસ માઇનસ પ્લસ આ પદ જીરો આ તો આમે જીરો છે બરાબર તો એને કંઈ લખવાનું આવતું નથી પ્લસ ટુ એક્સ સ્ક્વેર હવે જુઓ માઇનસ પાંચ એક્સ છે અને પ્લસ છે બંનેને ઉતારી લો નીચે અહીંયા એક્સનો વર્ગ અહીંયા એક્સનો વર્ગ બંને સરખા તો ભાગ ચાલશે બરાબર આ પહેલું પદ ટુ એક્સ સ્ક્વેર તો એને આપણે જીરો કરવાનું કેમ ભાગાકારનો નિયમ આપણું એવું કે છે કે પહેલું પદ હોય એને જીરો કરો પછી આગળ વધો તમારે લાવવાના છે ટુ એક્સ સ્ક્વેર તમારી જોડે છે શું તો એઝ ઓલવેઝ માઇનસ એક્સ સ્ક્વેર જ છે આપણી જોડે માઇનસ એક્સ સ્ક્વેરને કેટલા સાથે ગુણીએ તો જવાબ આવે ટુ એક્સ સ્ક્વેર તો તમે કહેશો સાહેબ માઇનસ બે વડે ગુણીએ તો આપણને ટુ એક્સ સ્ક્વેર મળે તો ગુણી નાખો માઇનસ બે વડે તો શું થશે ટુ એક્સ સ્ક્વેર પ્લસ સીધું કોન્સ્ટન્ટ પદ આવશે જુઓ અચળ પદ બે બે ચાર પણ અહીંયા આપણું એક્સ છે તો જીરો એક્સ આપણે 0 વાળું પદ જ્યાં મન ભાવે ત્યાં આપણે મૂકી શકીએ છીએ માઇનસ બે બે ચાર માઇનસ માઇનસ પ્લસ આ પદ જીરો વધીશું માઇનસ પાંચેક્સ પ્લસ દસ તો આઈ ગયા આપણા માઇનસ પાંચેક્સ પ્લસ દસ તો ભાગફળ શું આવી એક્સ માઇનસ એક્સ માઇનસ ટુ અને શેષ કેટલી આવી માઇનસ ફાઈવ એક્સ પ્લસ ટેન શેષને આપણે કહીએ છીએ આર ઓફ એક્સ ભાગફળને આપણે કહીએ છીએ ક્યુ ઓફ એક્સ ક્યુ ઓફ એક્સ કેમ ભાગફળને ઇંગ્લિશમાં કહેવાય ક્વેશન્ટ અને આ શેષને ઇંગ્લિશમાં કહેવાય રિમેનિંગ આથી આર ક્લિયર હવે વધ્યું છે શું ભાગાકાર જ છે બરાબર પણ આપણે પહેલા જોયા કે કયા કયા શબ્દો હશે આવા આવા શબ્દો હશે ભાગાકાર કરો ભાગફળ અને શેષવાળા દાખલા ગણ્યા અને ભાગ પ્રવિધિ ચકાસો આ ત્રણ પ્રકાર આપણે ભણ્યા હવે આપેલ બહુપદી બીજી કોઈ બહુપદીનો અવયવ છે કે નહીં એ ચકાસવાના દાખલા છે અને બીજા છે બાકીના બે શૂન્ય શૂન્યો આપેલા હશે અને એના ઉપરથી બાકીના બે શૂન્યો શોધવાના તો હવે આ બે પ્રકાર આપણા ચેપ્ટરમાં બાકી રહ્યા છે પછી આખું ચેપ્ટર આપણું પૂરું થઈ જશે બરાબર So thank you friends.